નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય અંગ્રેજી લેસન 11 વર્ડ બિલ્ડિંગ. વર્ડ એટલે શબ્દો અને બિલ્ડિંગ એટલે મકાન, શબ્દોનું મકાન. તો આપણે આ એકમમાં ભણીશું કે આપણી જીવન જરૂરિયાત વસ્તુઓ કઈ કઈ છે, કઈ કઈ વસ્તુઓ આપણે પહેરીએ છીએ એ વિશે આ એકમમાં શીખીશું. પાર્ટ 1, થિંગ્સ વી વેર. થિંગ્સ વી વેર, થિંગ્સ એટલે વી વેર એટલે જીવનમાં જે વસ્તુ આપણે પહેરીએ છીએ એ વસ્તુઓ વિશે આપણે અભ્યાસ કરીશું. જીવન જરૂરિયાત વસ્તુઓ, તો આપણા જીવન જરૂરિયાતમાં કઈ કઈ વસ્તુઓ પહેરવામાં ઉપયોગ થાય છે એ વિશે આપણે અહીંયા ભણીશું, અભ્યાસ કરીશું. તો પહેલું આપ્યું છે, ચિત્ર આપ્યું છે, ઉપરથી ખબર પડી જશે કે આ શાનું ચિત્ર છે. આ નાની છોકરીઓ પહેરે છે ફ્રોક. શું છે ફ્રોક? એફ આર ઓ સી કે, ફ્રોક એટલે ફ્રોક. એફ આર ઓ સી કે, ફ્રોક એટલે ફ્રોક. બાજુમાં આપ્યું છે બીજું ચિત્ર, એને શું કહેવાય? સ્કર્ટ. શું કહેવાય? સ્કર્ટ. નાની છોકરીઓ મોટી છોકરીઓ પહેરે છે, તો સી એસ KIRT, સ્કર્ટ એટલે સ્કર્ટ. SKIRT, સ્કર્ટ એટલે સ્કર્ટ. તો આ બાજુમાં ચિત્ર આપ્યું છે શર્ટનું ચિત્ર, તમારા ભાઈ પપ્પા પહેરતા હશે શર્ટ, તો શર્ટને શર્ટ જ કહેવાય. તો એનો સ્પેલિંગ આપણે જોઈએ, SHIRT, શર્ટ એટલે શર્ટ. SHIRT, શર્ટ એટલે શર્ટ, જે તમારા પપ્પા ભાઈ પહેરે છે તે. શોર્ટ્સ, શોર્ટ્સ એટલે ચડ્ડો, તો તમારા ભાઈ લોકો પહેરતા છે ચડ્ડો, ગરમીમાં લોકો બહુ પહેરે છે ચડ્ડાઓ, તો શોર્ટ્સ એટલે ચડ્ડો. એસ એચ ઓ આર ટી એસ, શોર્ટ એટલે ચડ્ડો. એસ એચ ઓ આર ટી એસ, શોર્ટ્સ એટલે ચડ્ડો. ટ્રાઉઝર્સ, ટ્રાઉઝર્સ તમે નાઇટ વખતે પહેરો છો ઊંઘતી વેરા, ટ્રાઉઝર્સ તમારા પપ્પા પહેરતા હશે. ટી આર ઓ યુ એસ ઇ આર એસ, ટ્રાઉઝર્સ. ટી આર ઓ યુ એસ ઇ આર એસ, ટ્રાઉઝર્સ. પછી શું છે? શૂઝ એટલે બૂટ. શૂઝ એટલે બૂટ. S H O E S, શૂજ એટલે બૂટ. S H O E S, શૂજ એટલે બૂટ. સોક્સ, સોક્સ એટલે મોજા. તમે બધા પહેરતા જ હશો મોજા, શિયાળામાં તમારે મોજા પહેરતા હશો, બૂટ પહેરો ત્યારે તમે મોજા પહેરતા હશો. તો આને શું કહેવાય? મોજાને સોક્સ, અંગ્રેજીમાં સોક્સ કહેવાય એટલે મોજા. S O CKS, S O C K S, સોક્સ એટલે મોજા. S O C K S, સોક્સ એટલે મોજા. બાજુમાં આપ્યું છે સ્વેટર. સ્વેટર તમે ઠંડી લાગે ત્યારે પહેરો છો ને શિયાળામાં, તો શિયાળામાં સ્વેટરનો ઉપયોગ થાય છે ઠંડીથી બચવા માટે, તો સ્વેટર. તો સ્વેટરનું સ્પેલિંગ જોઈએ, S W E A T E R, સ્વેટર એટલે સ્વેટર. S W E A T E R, સ્વેટર એટલે સ્વેટર. બાજુમાં આપ્યું છે રેનકોટ, એનું ચિત્ર આપ્યું છે રેનકોટ. તો રેનકોટ કઈ ઋતુમાં તમે પહેરો છો? ચોમાસાની, ચોમાસાની ઋતુમાં પહેરો છો ને વરસાદથી બચવા માટે રેનકોટ. તો રેનકોટનું સ્પેલિંગ જોઈએ, R A I N C O A T, રેનકોટ એટલે રેનકોટ. R A I N C O A T, રેનકોટ એટલે રેનકોટ. વરસાદથી બચવા માટે આપણે રેનકોટ પહેરીએ છીએ. બીજું આપ્યું છે બાજુમાં ચિત્ર, નીચે જુઓ, વોચ. વોચ એટલે તમે હાથે ઘડિયાળ પહેરો છો, એ વોલ વોચ નથી, બરોબર ને? આ કાંડામાં પહેરવાની ઘડિયાળ છે વોચ. જોઈએ એટલે તમને ખબર પડી જાય કે આ કાંડા ઉપર પહેરાય ઘડિયાળ. તો વોચનો સ્પેલિંગ જોઈએ,
W A T C H watch it le ghadiyal W A T C H watch it le ghadiyal બાજુ માં તમને પટ્ટો આપણે કહીએ છીએ કમર પર પહેરીએ છીએ એને અંગ્રેજી માં શું કહેવાય બેલ્ટ શું કહેવાય બેલ્ટ બેલ્ટ એટલે પટ્ટો B E L T બેલ્ટ એટલે પટ્ટો B E L T બેલ્ટ એટલે પટ્ટો બાજુ માં આપ્યું છે તમે આંગળી માં પહેરો છો રિંગ રિંગ એટલે વીંટી તમે પહેરતા છો આંગળીઓ માં વીંટી રિંગ નો સ્પેલિંગ R I N G રિંગ એટલે વીટી R I N G રિંગ એટલે વીટી બાજુમાં આપ્યું છે આ ચિત્ર જો હેરબેન્ડ તે તમે માથામાં જે રિંગ લગાવો છો એ હેરબેન્ડ માથામાં લગાવવાની વાળમાં હેર એટલે વાળ બેન્ડ એટલે રિંગ તમે માથામાં રિંગ લગાવો છો તે H A I R B A N D હેરબેન્ડ આથામાં લગાવવાની રિંગ રિબન રિબન એટલે તેન માથામાં રિબિન લગાવો છો તે R I ડબલ B O N રિબન એટલે રિબિન R I ડબલ B O N રિબિન એટલે રિબિન બેંગલ એટલે બંગડી તમે જાતે પહેરતા છે મમ્મી બંગડી એ બંગડી કહીએ છીએ ગુજરાતીમાં બેંગલ તો બેંગલ નો સ્પેલિંગ જોઈએ બી એ એન જી એલ ઈ એસ બેંગલ્સ એટલે બંગડી બી એ એન જી એલ ઈ એસ બેંગલ્સ એટલે બંગડી આ બાજુ આ નીચે આપ્યું છે કેપ તમે માથે ટોપી પહેરો છો ને તે આ કેપ કેપ એટલે ટોપી સી એ પી કેપ એટલે ટોપી સી એ પી કેપ એટલે ટોપી સ્કાર્ફ તમે સ્કાર્ફ બાંધતા છો માથે ઠંડીમાં તો સ્કાર્ફ એસ સી એ આર એફ સ્કાર્ફ એટલે સ્કાર્ફ એસ સી એ આર એફ સ્કાર્ફ તો આપણે અહીંયા જીવનમાં જે ઉપયોગી આપણે પહેરતા હોય વસ્તુઓ એ વિશે આપણે ભણ્યા હવે આગળ પાર્ટ ટુ જોઈએ Things in the classroom. Things in the classroom. તો વર્ગખંડની વસ્તુઓ વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે વિશે આપણે અભ્યાસ કરીશું તમારા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તે તમે જાણતા જ હશો તો ના જાણતા હોય તો આ લેસન દરમિયાન આપણે અભ્યાસ કરીશું અને શીખીશું તો પહેલું આપ્યું છે બ્લેકબોર્ડ બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું તો બ્લેકબોર્ડ નો સ્પેલિંગ બી એલ એ સી કે બી ઓ એ આર ડી બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું બી એલ એ સી કે બી ઓ એ આર ડી બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું તમારે પહેલાં બ્લેક સ્પેલિંગ ઉડે ગવાનો અને પછી બોર્ડ બંને સ્પેલિંગ ઉડે કરવાના અલગ અલગ ના ફાવતા હોય તો આખો તો પહેલાં બ્લેક પછી બોર્ડ એમ કરી બે શબ્દ ઉડે કરવાના અને બ્લેક બોર્ડ લખવાનું અને બ્લેક બોર્ડ એટલે કાઢવું પાટિયું પછી બીજું આપ્યું છે ડસ્ટર તો ડસ્ટરનો ઉપયોગ તમે શું કરશો ક્લાસરૂમમાં બોર્ડ સાફ કરવા માટે કાળું પાટિયું સાફ કરવા માટે જોઈએ ને આપણે લખ્યું હોય તો લખાણને પૂછવા માટે ડસ્ટરનો ઉપયોગ થાય છે તો આ છે ડસ્ટર ડસ્ટર એ ડસ્ટર ડસ્ટરનો સ્પેલિંગ ડી યુ એસ ટી ઈ આર ડસ્ટર એટલે ડસ્ટર ડી યુ એસ ટી ઈ આર ડસ્ટર એટલે ડસ્ટર ચોક તો બોર્ડમાં લખવા માટે ચોક જોઈએ ને તો આ ચોક છે ચોક નો સ્પેલિંગ સી એચ એ એલ કે ચોક એટલે ચોક સી એચ એ એલ કે ચોક એટલે ચોક આગળ જોઈએ ચાટ તો આપણે ચાટ બનાવીએ છીએ આમાં ચાટ આપ્યો છે આલ્ફાબેટનો મૂળાક્ષરોનો ચાટ એટલે ચાટ આપણે બનાવીએ છીએ ને પ્રવૃત્તિ કરીએ છીએ ચાટની એ વિવિધ આકારો એવા ચાટ બનાવીએ છીએ આપણે એને પ્રેક્ટિકલ કરીએ છીએ ને આપણે તો ચાટ સી એચ એ
สารุปโยกวันขันมาบอนถ่ายเซ่วันมาตะมาในนักสารุปโยกท่าเซ่อาการจ่วยแคลนเดอร์ตัวแคลนเดอร์ตะมาในวันขันมาลักไกลไว้เซ่ตารีกันในวันจัวมาเด็กแคลนเดอร์นุปโยกถ่ายเซ่ตัวแคลนเดอร์ C A L E N D A R แคลนเดอร์เรียกแคลนเดอร์C A L E N D A R calendar એટલે calendar તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ટેબલ તો ટેબલ હોય છે ક્લાસરૂમ માં ટેબલ હોય ટેબલ એટલે ટેબલ ટેબલ નો સ્પેલિંગ મેજ પણ કહેવાય ટેબલ ને T A B L E ટેબલ એટલે મેજ ટેબલ T A B L E ટેબલ એટલે ટેબલ ચેર ચેર એટલે ખુરશી શું થાય ખુરશી C H A I R ચેર એટલે ખુરશી C H A I R ચેર એટલે ખુરશી બેન્ચ એટલે તમે જે પાટલી ઉપર બેસો છો એને બેન્ચ કહેવાય પાટલી પણ કહેવાય B E N C H B E N C H બેન્ચ એટલે બેન્ચ પાટલી B E N C H બેન્ચ એટલે પાટલી થાય બેન્ચ પણ કહી શકો છો તમે આગળ જોઈએ બેગ તમે દફતર લઈ જાવ છો એને કહેવાય બેગ અંગ્રેજીમાં શું કહેવાય બેગ ગુજરાતીમાં આપણે દફતર કહીએ સ્કૂલ બેગ કહીએ B A G બેગ એટલે બેગ અથવા દફતર B A G બેગ એટલે દફતર બુક તો આપણી જોઈએ ને પુસ્તક ખબર પડી જાય કે આ બુક છે અંગ્રેજીમાં બુક કહેવાય ને ગુજરાતીમાં આપણે એને પુસ્તક કહીએ છીએ અથવા ચોપડી B ડબલ O K બુક એટલે ચોપડી પુસ્તક B ડબલ O K બુક એટલે પુસ્તક પેન્સિલ તો પેન્સિલનો ઉપયોગ શું થાય છે લખવા માટે P E N C I L પેન્સિલ એટલે પેન્સિલ P E N C I L પેન્સિલ એટલે પેન્સિલ પેન પેનનો ઉપયોગ પણ લખવા માટે થાય છે P E N પેન એટલે પેન P E N પેન એટલે પેન શું આવ્યું છે કંપાસ બોક્સ એને કંપાસ આપણે કહીએ છીએ કંપાસ બોક્સ તો C O M P A ડબલ S B O X કંપાસ બોક્સ એટલે કંપાસ C O M P A ડબલ S B O X કમ્પાસ બોક્સ એટલે કમ્પાસ તો વોટર બેગ આપણે જે પાણીની બોટલ આપણે ગુજરાતીમાં શું કહીએ વોટર બેગ એટલે વોટર બોટલ એટલે પાણીની બોટલ તો વોટર એટલે પાણી બોટલ એટલે બોટલ વોટરનો સ્પેલિંગ W A T E R બોટલ B O ડબલ T L E વોટર વોટર એટલે પાણીની બોટલ W A T E R B O ડબલ T L E વોટર બોટલ એટલે પાણીની બોટલ કબાટ એટલે કબાટ કબાટ એટલે કબાટ C U B B O A R T કબાટ એટલે કબાટ C U P B O A R D કબાટ એટલે કબાટ ડસ્ટબિન એટલે કચરાપેટીનો ડબ્બો જેમાં આપણે કચરો નાખીએ છીએ તે D U S T B I N ડસ્ટબિન એટલે કચરાપેટીનો ડબ્બો D U S T B I N ડસ્ટબિન એટલે કચરાપેટી F A N ફેન એટલે પંખો પંખાને શું કહેવાય ફેન અંગ્રેજીમાં F A N ફેન એટલે પંખો F A N ફેન એટલે પંખો તો અહીં આપણે જીવન જરૂરિયાતની જે વસ્તુ આપણે પહેરીએ છીએ આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ એ વિશે ભણ્યા અને ક્લાસરૂમમાં એટલે વર્ગખંડમાં જે વસ્તુનો ઉપયોગ થાય છે તે વિશે આપણે અહીંયા આ પાઠમાં લેસનમાં જોયું બરાબર ને તમને આવડી ગયું હશે કે ક્લાસરૂમમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે અને તમે કઈ વસ્તુઓ પહેરો છો એ વિશે આપણે અભ્યાસ કર્યો
કોઈ આપણું લેસન પૂરું થાય છે અને આપણે અંગ્રેજીની નોટમાં હોમવર્ક લખીશું. લેસન 11 વર્ડ બિલ્ડિંગ બિલ્ડિંગ વર્લ્ડ વર્ડ બિલ્ડિંગ એટલે ખબર પડી જ ને તમે સમજાવી દઉં. વર્ડ એટલે શબ્દ અને બિલ્ડિંગ એટલે મકાન. તો આપણે એક નંબર કરવાનું થિંગ્સ વી વેર કરીને પછી ચિત્રો દોરવાના નથી. અહીંયા સ્પેલિંગ લખવાનું એફ આર ઓ સી કે ફ્રોક એટલે ફ્રોક. આપણે ફ્રોક એટલે ફ્રોક લખવાની જરૂર નથી. ફ્રોક એટલે ફ્રોક અંગ્રેજીમાં સ્પેલિંગ અને આ ઉચ્ચાર લખી દેવાનું બરાબર ને. સ્કર્ટ એટલે સ્કર્ટ, શર્ટ એટલે શર્ટ એવા લખી દેવાનું. એટલે એથી તે આટલા સુધી લખવાનું. પછી બે નંબર કરવાનો થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ બે નંબર કરીને પછી લખવાનું. ચિત્રો દોરવાની જરૂર નથી. બ્લેકબોર્ડ તો બ્લેકબોર્ડ આવડતું હોય તો લખવાનું કાળું પાટિયું બરાબર ને. તો એક આટલે લખવાનું ચાલુ કરવાનું. તે અહીંયા તે અહીંયા ફેન સુધી આપણે લખીશું. ત્યાં સુધી લખીશું ફેન સુધી. તો તમને સમજણ પડી જઈ હશે આ પાઠમાં. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને હવે આપણે આગળના વિડીયોમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.